Good afternoon, ladies and gentlemen, boys and girls. I am Dr. Tejas Disha from Ahmedabad Eye Laser Hospital as well as Silk Skin Laser Cosmetology Clinic. Me and our entire team of doctors and staff, we welcome you to our very first webinar or Facebook Live on how will we live with COVID-19 in 2020. સૌથી પહેલા જ એક ડિસ્ક્લેમર, આ કોઈ મૂવી નથી પણ એક ડિસ્ક્લેમર એ છે કે હું એક આંખનો સર્જન છું. મેં કોઈ કોવિડ પેશન્ટ્સને ટ્રીટ નથી કર્યા. માય નોલેજ ઇઝ ફ્રોમ રીડિંગ ધ લિટરેચર એન્ડ ડિસ્કસિંગ વિથ અ લોટ ઓફ અધર ફ્રેન્ડ્સ હુ આર ટ્રીટિંગ સચ પેશન્ટ્સ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન યુએસએ, કેનેડા, જર્મની એન્ડ યુકે ઓલ્સો. આમ જોવા જઈએ તો આપણે બધા જ MBA અથવા PhD ઇન કોરોના વાયરસ 19 થઈ જ ગયા છીએ વોટ્સએપ ઉપર, કરેક્ટ? ઓકે, આ વેબિનાર કરવાનો કેમ વિચાર આવ્યો? વી કેનોટ કિલ ધીસ વાયરસ, વી હેવ ટુ લીવ વિથ ધીસ વાયરસ. એક માન્યતા છે કે કોઈ પણ વસ્તુ જો ચાઇનીઝ હોય તો એ ટેમ્પરરી છે અથવા તો તકલાદી છે. વેલ, પણ વી આર રોંગ. This virus is going to stay with us and we will have to live with this virus for I don't know how long, probably forever. SARS, Ebola, e badha virus pan chhe j, chhata pan apne ni jode jeeviye chhe ne, correct? To evi ritna j aa virus ave COVID aavyo chhe, jeni jode apne jeevvanu chhe. Lockdown khulvama ketli var chhe koine khabar nathi, pan bahu lambu to nathi j, apne pan આગળ કંઈક કરવું જ પડશે. પણ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ આપણે જ્યારે આગળ જઈએ ત્યારે, રાઈટ? આપણી બે જવાબદારી છે. વી હેવ ટુ રિસ્પોન્સિબિલિટીઝ. વોટ ડુ વી નીડ ટુ એકચ્યુઅલી ડુ? વન ઇઝ, આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે પોતે ઇન્ફેક્ટ ના થઈએ આ વાયરસથી, ઓકે? બીજું જે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે વાયરસ અત્યારે બહાર છે, આપણે ઘરમાં તો અત્યારે નથી જ કારણ કે આપણે બધા લોકડાઉનમાં છીએ અને એક મહિનાથી બધા જોડે રહીએ છીએ, પણ જે વાયરસ આપણે બહાર જવાથી લાવવાના છીએ એ ઘરમાં ના પ્રસરે અને આપણા ઘરના બાળકો, ધ કિડ્સ એન્ડ ધ એલ્ડરલી, એટલે કે બુઝુર્ગોને આ વાયરસ ના લાગે, કારણ કે દે આર મોર વલનરેબલ, દે આર મોર સસેપ્ટેબલ. એટલે આપણી અત્યારે બે જવાબદારી બને છે કે આપણે પોતે ઇન્ફેક્ટ ના થઈએ અને આપણા ઘરવાળાને, આપણા વાલા સ્વજનોને આપણે ઇન્ફેક્ટ ના કરીએ. અને એટલા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વાયરસનું ટ્રાન્સમિશન, એટલે કે સંક્રમણ કેવી રીતના થાય છે, રાઈટ? વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ઇઝ ડ્રોપલેટ ઇન્ફેક્શન અને નોટ એન એરબોર્ન ઇન્ફેક્શન. આપણા બધાની માન્યતા એવી છે કે આ વાયરસ અત્યારે હવામાં ફરે છે અને આવી અને આપણને ચોંટી જાય છે. ના, એવું નથી. ઇટ ઇઝ અ ડ્રોપલેટ ઇન્ફેક્શન અને એના વિશે હું તમને હમણાં આગળ સમજાવું છું. અને આ વસ્તુથી, ડ્રોપલેટ ઇન્ફેક્શન અને ફોમાઇટ્સ, આ બે વસ્તુથી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એટલે અત્યારે મેઇન ત્રણ ઇન્સ્ટ્રક્શન્સ જે છે આપણે અત્યારે ફોલો કરી પણ રહ્યા છીએ. નંબર વન છે સોશિયલ ડિસ્ટન્સિંગ, રાઈટ? એના માટે બી ઘણા બધા જોક આવી ગયા છે. એક જોક આ પણ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે તન દૂર. બહુ સરસ ક્રિએટિવિટી આપણા બધાની અત્યારે બહાર આવી રહી છે. બીજું છે હેન્ડ વોશ, રાઈટ? આપણે બધા અત્યારે હેન્ડ વોશ કરીએ છીએ. એના માટે પણ એક બહુ સરસ વોટ્સએપ ક્રિએટિવિટી બની છે કે જા સિમરન, હાથ દે નહીં, હાથ ધો, કરેક્ટ? અને ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ આ માસ્ક છે. આ માસ્ક અત્યારે આપણા શર્ટ અને પેન્ટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર પણ ઘણા જોક્સ આવી ગયા છે. એટલે આ ત્રણ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનું છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આ ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે. બે મેઇન એના રીત છે ઓર વેઝ છે કે રાઉટ છે. એક તો જ્યારે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ કે જેના શરીરની અંદર, જેના શ્વાસોશ્વાસમાં કોવિડના વાયરસ છે અને એ તમારા પર છીંકે કે કફ કરે કે મોટેથી બોલે અથવા એના મોઢામાંથી કોઈક લાળ ટપકે અને તમારા પર ઉડે, બહુ જ રેર છે પણ પોસિબલ છે. અને બીજું જે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આવો પેશન્ટ ક્યારેક પણ એનું કોઈ પણ જાતના આવા સિક્રેશન્સ નાકમાંથી કે મોઢામાંથી
એ છોડે છે કોઈક વસ્તુ ઉપર, ફોર એક્ઝામ્પલ ઓન અ બુક ઓર ઓન અ ટેબલ ઓર ઓન અ સેલફોન ઓર ઓન અ ડોર હેન્ડલ ઓર ઓન અ સ્વિચ. અને આવી વસ્તુ કે આવા એરિયામાં તમે તમારો હાથ અડાડો છો, અને એ હાથ પછી તમે તમારા મોઢું, આંખ આંખ કે નાકને અડાડો છો. અને એટલે માટે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે કે સ્ટે અવે ફ્રોમ મેન, એવોઇડ ટચિંગ મેન. મેન મતલબ માઉથ, આઈસ અને નોઝ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે. માઉથ, આઈસ અને નોઝ આપણા ક્રિટિકલ એરિયા છે, અને આ આપણા વાઇટલ અત્યારે એરિયામાં ગણાય, એટલે માટે એને આપણે બહુ જ સાચવવાના છે. તો એના માટે આપણે શું શું કરીએ છીએ, ખ્યાલો. સૌથી પહેલાં આપણે હેન્ડ વોશિંગની વાત કરી. હેન્ડ વોશિંગ તો આપણને પહેલા દિવસથી જ કહેવામાં આવ્યું હતું. અમારી ખાલી એક નાનકડી એટલી જ એમાં પ્રેક્ટિકલ ટીપ છે કે તમે સૌથી પહેલાં તો એમ જ માનો કે તમારા હાથમાં કોવિડ વાયરસ છે. તમે તમારા હાથથી જ ટ્રાય બને તો કોણીથી કે એનાથી તમારું હેન્ડલ ચાલુ કરવાનો, નળ ચાલુ કરવાનો ટ્રાય કરો. ટેક સમ સોપ એન્ડ પુટ ઇટ ઓન ધ હેન્ડલ ઓલ્સો. સો વાઇલ તમે તમારા હાથ સાફ કરો છો, એ જ સોપ એ હેન્ડલ પર પણ કામ કરી રહ્યો છે. અને પ્લીઝ હાથ સાફ કરતી વખતે પાણી બંધ રાખજો. પાણી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો, એસ્પેશિયલી વેસ્ટર્ન વિડીયોઝ આપણે જોઈ છે, એ લોકો પાણી ચાલુ સાથે હાથ ધોએ છે. આપણે પ્લીઝ હાથ ધોતી વખતે પાણી બંધ રાખજો. સો કીપ યોર ટેપ્સ ક્લોઝ વાઇલ યુ આર વોશિંગ. હેન્ડ વોશિંગ ઇઝ એઝ આઈ સેડ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ ઇઝ કે માસ્ક. માસ્ક આપણે કેમ પહેરીએ છીએ, એના એટલા બધા કારણો છે, લગભગ બધાને ખબર નહીં જ હોય. સૌથી પહેલું કામ તો એ છે માસ્કનું કે જો તમે છીંકો કે તમે જોરથી સ્નીઝ કરો કે તમે જોરથી કંઈક બોલો, તો તમે એ જે ડ્રોપલેટ્સ તમારા મોઢામાંથી કે શ્વાસોશ્વાસમાંથી ઉતરે બહાર આવે છે, એને તમે કન્ટેઇન કરો છો. કન્ટેઇનમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, આપણે બધા જ વી નો દેટ. સો ધ માસ્ક હેલ્પ્સ યુ કન્ટેઇન સ્પ્રેડિંગ ઓફ ઓલ ધીસ ડ્રોપલેટ્સ, નંબર વન. બીજું એક કારણ માસ્ક પહેરવાનું એ પણ છે કે માસ્ક પહેરવાથી આપણે સજાગ રહીએ છીએ કે આપણે આપણા મેન, માઉથ, આઈઝ અને નોઝને નથી અડવાનું, રાઈટ. એક પહેરવાથી એક ઓટોમેટિકલી આપણી સબકોન્શિયસલી આપણને યાદ રહે છે કે ભાઈ મારે આ જગ્યાને નથી અડવાનું. અચ્છા, કદાચ પણ તમે અડી ગયા તો પણ એવું બની શકે છે કે તમારું એક લેયર ઓફ પ્રોટેક્શન થઈ ગયું, વિચ ઇઝ ધ માસ્ક. એટલે કે તમે માસ્કને અડ્યા, સીધા તમારા નાકને ના અડ્યા. મિત્રો, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ વાયરસ ડઝ નોટ હેવ લેગ્સ, ધીસ વાયરસ ડઝ નોટ હેવ વિંગ્સ, ધીસ વાયરસ કેનોટ વોક, રન ઓર સ્વિમ. એટલે એ આવીને તમને નથી ચોંટવાનો, સિવાય કે તમારા પર કોઈ સ્નીઝ કરે, કરેક્ટ. હા, તમે જ તમારી જાતને ઇન્ફેક્ટ કરી શકવાનો છો, જેના મેક્સિમમ ચાન્સીસ છે. એટલે કે શું, તમે કોઈ સંક્રમિત એટલે કે ઇન્ફેક્ટેડ જગ્યાને અડ્યા, પછી એ હાથને તમે સેનિટાઇઝ કર્યા વિના તમારા મોઢા, આંખ, નાકને અડ્યા, અને એ વાયરસ પછી તમારા અંદર ગયો, તમારા શ્વાસનળીમાં ગયો. અચ્છા, એ વખતે પણ તમે એને કંટ્રોલ કરી શકો છો. એ ત્યાં ગ્રો થશે કે કદાચ નહીં પણ થાય, તમારી ઇમ્યુનિટી ડાઉન હશે તો એ ગ્રો થશે. તમને અસ્થમા કે એવા ડિઝીઝ હશે તો એને ગ્રો થવાના ચાન્સ વધારે રહેશે. અને એ વાયરસ જ્યારે તમારા પૂરા શરીરમાં પ્રસરી જશે ત્યારે તમે વધારે ઇન્ફેક્ટેડ થઈ જશો. પણ દેર આર ટુ મેની ચેક્સ એન્ડ બેલેન્સીસ બિફોર ધ વાયરસ એકચ્યુઅલી બિકમ્સ વેરી ઇન્ફેક્શિયસ, અને તમને એ હેરાન કરવાનો ચાલુ કરે. તમારા બોડીનું ઇમ્યુનિટી તો છે જ, આપણે બોડીના ઇમ્યુનિટીની પણ વાત કરીશું. એટલે આ માસ્ક એક ડબલ એજેડ સ્વોર્ડ છે, કારણ કે તમે તમારા ઇન્ફેક્ટેડ હેડ સાથે જો તમે માસ્કને અડ્યા તો એ માસ્ક ઉપર એ વાયરસ ઘણો લાંબો ટાઈમ સુધી ટકવાનો છે. લકીલી હજી આપણી પાસે ચોક્કસ માહિતી નથી, પણ વાયરસ બહુ જલ્દી, બહુ લાંબો ટાઈમ બધા સરફેસ પર નથી ટકતો. આ વાયરસને પણ એક લાઈવ સરફેસ જોઈએ છે, ટુ બી અ લાઈવ, અન્ડરસ્ટેન્ડ દેટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણા ડેલી દિનચર્યાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે સેલફોન. લોકો અત્યારે બીજું બધું ભૂલી જાય છે પણ સેલફોન નથી ભૂલી જતા. હું એવું કહીશ કે ફ્રેન્કલી વોશ યોર હેન્ડ્સ, નોટ યોર સેલફોન. તમે જેટલો તમારા હાથને ડિસઇન્ફેક્ટેડ રાખશો એટલો હેન્ડ, સેલફોન તમારો ડિસઇન્ફેક્ટેડ જ રહેશે.
એના બીજા બધા પણ ઘણા રીતો છે. તમે આલ્કોહોલ વાઇપથી તમારા ફોનને સાફ કરી શકો છો. નેચરલી તમે સેનિટાઈઝરમાં તો તમારો ફોનને ડીપ નહીં જ કરો એટલી હું આશા રાખું છું, બરાબર છે. તમે એવું પણ કરી શકો છો કે સેલફોનના બે કવર રાખો અને એ કવર એક પછી એક તમે રોજ જુદા જુદા દિવસે યુઝ કરો, રાઈટ. આ બધું જ તમે કરશો પણ ડિફિકલ્ટ વસ્તુ છે, રાઈટ. હું એવું પણ તમને સજેસ્ટ કરીશ કે તમે આ ટાઈપનું શિલ્ડ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ શિલ્ડ છે, તમે આ પણ રાખી શકો છો. જો તમે આવી જાતના શિલ્ડ પહેરી શકતા હો ને જીવી શકતા હો તો બેસ્ટ વસ્તુ છે, કારણ કે ઓટોમેટિકલી એક લેયર બની ગયું. ઓફકોર્સ એની નીચે માસ્ક પહેરજો જ, પણ આવું કરવાથી તમે ઘણી બધી વસ્તુઓને ટાળી શકો છો. એર કન્ડિશનિંગ એસ્પેશિયલી એમાં પણ અમદાવાદ અને ઇન્ડિયા જ્યારે અત્યારે અહીંયા તો સમર ચાલુ થયો છે, એર કન્ડિશનિંગ ઇઝ અ વેરી વેરી બિગ ફેક્ટર. અને એર કન્ડિશનિંગથી તો આપણે ચોક્કસ દૂર રહેવું જ પડશે, એ પણ હું તમને આગળ સમજાવીશ, રાઈટ. તો આપણે હવે આપણે બીજી એક વાત એ કરીએ કે ચલો વાયરસ તો છે જ અને આપણે જવું છે બહાર આપણા કામ ઉપર, આપણી હોસ્પિટલ ઉપર કે કોઈ પણ બીજા કારણસર. તો આપણે આ જે ટોક છે ને હવે ત્રણ સેક્શનમાં ડિવાઈડ કરીશું કે તમે ઓફિસે જવાના છો તો એ પહેલાં તમે શું શું તકેદારી લેશો, વોટ ઇન્સ્ટ્રક્શન વિલ યુ ફોલો બિફોર યુ ગો ટુ ધ ઓફિસ, બરાબર છે. આપણે અન્ડરસ્ટેન્ડ, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ કોલેટરલ ડેમેજ. કોલેટરલ ડેમેજ એટલે શું? કે પોઝિટિવ પેશન્ટ્સ છે એમાંથી ઘણા અનફોર્ચ્યુનેટ પેશન્ટ્સ છે કે જે લોકોનું પ્રતિકાર શક્તિ ઇમ્યુનિટી સારી નથી, તે આર ગોઈંગ ટુ બી ઇન્ફેક્ટેડ. અને એ લોકોને કદાચ આ વાયરસ વધારે હેરાન કરશે. 80-85% લોકોને આ વાયરસ આવી અને જતો જ રહેશે, વિચ ઇઝ ધ ગુડ થિંગ અબાઉટ ઇટ. પણ જે બાકીના 10-15% છે એ લોકોએ ખાસ સંભાળવાનું છે. અને એટલું પણ યાદ રાખો, આજથી અઠવાડિયા 10 દિવસ પછી જ્યારે લોકડાઉન ઇઝ ઓપન, ધ નંબર ઓફ પોઝિટિવ કેસીસ આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. અને ફ્રેન્કલી એઝ એન આફ્ટર થોટ, પોઝિટિવ કેસીસ તો ઇન્ક્રીઝ થવા જ જોઈએ, તો જ ઇમ્યુનિટી ડેવલપ થશે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે પોઝિટિવ કેસીસ ડેવલપ થાય પણ એ લોકોને વધારે તકલીફ ના થાય, કે અનફોર્ચ્યુનેટ ડેથ સુધી એ લોકો ના જાય, થોડી માંદગીમાંથી જે લોકો બહાર આવી જાય, રાઈટ. તો આપણે આ બધી વસ્તુ બચવા માટે શું શું કરીશું, અને છતાં પણ આપણે કામ કરવું હોય તો આપણે શું કરીશું? સૌથી પહેલાં બિફોર ગોઈંગ ટુ ધ ઓફિસ આટલી વસ્તુઓ કોન્શિયસલી તમારા મગજમાં નાખો. ઘડિયાળ, બંગડી, રક્ષા પોટલી, આ બધું તો તમારે, વીટી, આ બધું તો તમારે નહીં જ રાખવું. મિનિમમ વસ્તુઓ સાથે તમે ઓફિસ જશો એવું રાખો, બરાબર છે. તમે તમારું લેપટોપ, બેગ એ બધું તમે લઈ જઈ શકો છો, પણ એના પણ આપણે થોડાક ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાની જરૂર છે. અત્યારે ટુ વ્હીલરવાળા બધા દુપટ્ટા બી પહેરે છે, ઇનોવેટ ઇઝ વેરી ગુડ. બટ આ દુપટ્ટાને તમે તમારા વર્કપ્લેસની અંદર ના લઈ જતા, એ કોઈક એવી સિસ્ટમ કરો કે એ તમારા વર્કપ્લેસની બહાર જ રહે. કારણ કે જો તમે 6-8 કલાક કામ કરશો તો એ 6-8 કલાકમાં એમાં પણ જો કદાચ વાયરસ હશે તો એ વાયરસ સર્વાઈવ નહીં થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ બધી તકેદારી, આ નખ, તમે તમારા નખ ચોક્કસ પૂરેપૂરા કાપી રાખજો અને શેવ બી કરજો. કારણ કે નોટ કે શેવ નહીં કરવાથી વાયરસ વધારે આવે છે, પણ તમે જ્યારે માસ્ક પહેરશો તો અનશેવ્ડ ફેસ ઉપર એ કદાચ પ્રોપરલી ના પણ લાગે. એટલે આઈ વુડ રેકમેન્ડ કે તમે શેવ કરો જેથી તમારો માસ્ક સ્નગલી ફિટ થાય. માસ્ક કેવા હોય કેવા હોય એ બધું અત્યારે નથી કહેતો, કારણ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં ઘણું બધું ફરે છે. છતાં પણ તમે એના પ્રશ્નો યુ કેન ઓલવેઝ આસ્ક અસ ઇન ઓફિસ, રાઈટ. આઈ વુડ સજેસ્ટ ધ બોસ ઓર ધ ઓનર કે તમે કદાચ એવું પણ કરી શકો છો કે 50% સ્ટાફને બોલાવો જેથી કરીને ઓછા લોકો તમારી સાથે કામ કરે. અને આ 50% સ્ટાફને તમે લાંબો ટાઈમ કામ કરાવો. ફોર એક્ઝામ્પલ, ગીવ ધેમ અ 10-12 અવર જોબ એક પોસિબિલિટી છે, જેથી કરીને એ સોમ બુધ શુક્ર આવશે અને મંગળવારે એ નહીં પણ આવે. આ એક બીજો ઓપ્શન છે, બરાબર છે. તમે તમારા દરેક સ્ટાફને કેપ પહેરવાની પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપો. વાય? કેન યુ સી આઈ એમ ઓલ્સો વેરિંગ અ કેપ
ઓકે આઈ મીન હોસ્પિટલ એટલે આઈ એમ વેરિંગ ઇટ, બટ યુ કેન ડુ ધીસ ઇવન ઇન યોર ઓફિસ. નાઉ વાય? વેન એવર યુ આર ડુઇંગ સમ વર્ક વિથ કોન્સન્ટ્રેશન, વોટ ડુ યુ ડુ? સમટાઈમ્સ યુ ટ્રાય ટુ સ્ક્રેચ યોર હેડ. ના કરે નારાયણને, તમારા હાથની અંદર વાયરસ છે તો તમે તમારા વાળમાં પ્લાન્ટ કર્યા, સો યુ હેવ મેડ અનધર બેંક ઓફ વાયરસ વિચ ઇઝ યોર હેડ. સો ઇટ ઇઝ સેફર કે એ બેંક તમારા કેપ ઉપર બને. કરેક્ટ? ડુ આઈ મેક સેન્સ? બરાબર છે. એવી જ રીતના તમે પંખો હશે, ઘણી વખત લાંબા વાળ હોય તો તમારા વાળ આગળ આવી જશે તો ઓટોમેટિકલી તમે શું કરશો? તમે તરત જ વાળ સરખા કરવાનો ટ્રાય કરશો. જો એ વાળ તમારી કેપની અંદર હશે તો તમને જરૂર નહીં પડે. હા મિત્રો, ઓલ ધીસ થિંગ્સ આર ગોઈંગ ટુ મેક યોર લાઈફ અ બિટ ડિફરન્ટ, પ્રોબેબલી અનકમ્ફર્ટેબલ. અ શિલ્ડ પહેરેલું હોય, કેપ પહેરેલી હોય, પણ વેલ, ધીસ ઇઝ ધ ન્યૂ નોર્મલ. યુ વિલ હેવ ટુ લીવ વિથ ધીસ ન્યૂ નોર્મલ ફોર આઈ ડોન્ટ નો હાઉ લોંગ. I feel at least for 2 to 3 months, so you will have to do all these things. Correct? Okay, તમે તમારી ડેસ્ક ઉપર પહોંચી ગયા. સૌથી પહેલાં તમે તમારી ડેસ્કને સેનિટાઈઝ કરી નાખો. તમારું લેપટોપ જે ઘરેથી આવ્યું છે તો સેનિટાઈઝ છે જ, કે તમે તમારું લેપટોપ, તમારી બેગ બધું મૂકો છો. કીપ યોર ટેબલ્સ ક્લીન. એના પર જેટલી જરૂરી બિનજરૂરી, જેટલી જરૂરી હોય એટલી જ વસ્તુઓ રાખો. બિનજરૂરી વસ્તુઓ તમારા ટેબલ ઉપરથી તમે ચોક્કસ કાઢી નાખો. પુરુષો સ્લવ સ્લીવ્સ રોલ કરીને રાખો, કારણ કે તમારે વારે ઘડી હાથ ધોવાના છે એટલે સ્લીવ્સ રોલ રાખો. ફિમેલ્સ બહુ લાંબા કપડાં પણ ના પહેરો, કારણ કે આ વાયરસ ડ્રોપલેટમાંથી તમારી જમીન ઉપર બી રહેશે થોડો વખત માટે. એટલે ફ્લોર સ્વીપિંગ ક્લોથ્સ પણ ના પહેરો. એવી રીતના જ બહુ લાંબી બાઈવાળી વસ્તુઓ પણ તમે ના પાડો. અને અલ્ટિમેટલી આ બધું કર્યા પછી હું ફરી વખત રિપીટ કરું છું, ડુ નોટ ટચ મેન. ડુ નોટ ટચ મેન એટલે માઉથ, આઈઝ અને નોઝ. વાયરસથી તમે જાતે જ તમારી જાતને બચાવી શકો છો, કારણ કે આ વાયરસ તમારા પર એટેક નથી કરવાનો. એટલે માટે આ ઇન્સ્ટ્રક્શન્સ હું તમને વારંવાર આપીશ, ડુ નોટ ટચ યોર માઉથ, આઈઝ અને નોઝ. બરાબર છે. ઇન બિટવીન ઇન ઓફિસ તમે ઘડીએ પડીએ તમારા મોઢા તરફ તો તમારો હાથ ના લઈ જાઓ, પણ તમે એક વખત એવું પણ કરી શકો છો ઇન બિટવીન, કે બપોરે કે જ્યારે પણ તમે, વેન યુ ટેક અ બ્રેક, યુ કેન ઓલ્સો ફેસ વોશ યોર ફેસ વિથ સોપ ઇફ ઇટ ઇઝ પોસિબલ એન્ડ કન્વીનિયન્ટ. રાઈટ? આપણે અત્યાર સુધી હાથ જ ધોયા છે, પણ આપણે મોઢું પણ ધોઈ શકીએ છીએ. દેટ ઇઝ ઓલ્સો અ ગુડ સજેશન વિચ આઈ ફીલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ જ વસ્તુ તમે ઘરે ગયા પછી પણ કરવાના છો. જો થોડું ગરમ પાણીથી સોપ અને સોપથી તમારું ફેસ વોશ કરશો તો આપણા ક્રિટિકલ એરિયા કયા છે? માઉથ, નોઝ અને આઈઝ. માઉથ, આઈઝ અને નોઝ, જે પણ તમે કોઈ પ્રમાણે. ટેબલ ઉપર બધા ભેગા ના થાઓ. રાઈટ? તમારા ટેબલને તમે કોઈ બીજાને ટચ ના કરવા દો, જેથી કરીને તમે તમારી ડેનમાં, તમે તમારી ઓફિસમાં સેફ છો. તમારે મિટિંગ્સ કરવી હોય તો એક સેપરેટ રૂમ રાખો, એક મિટિંગ રૂમમાં જઈને બધા ભેગા થાઓ, અને એ તમે મિટિંગ પતાવ્યા પછી એને તરત સેનિટાઈઝ કરાવો હાઇપોક્લોરાઇડથી, કે આવી કોઈ પણ વસ્તુથી પણ તમે હાઇપોક્લોરાઇડ કહો છો. તમારી ડેસ્ક અને તમારી ઓફિસ એ તમારી ડેન છે, એ તમારો કિલ્લો છે એવું માની લો. એની અંદર કોઈને અંદર ના આવવા દો. ઠીક છે. વેરી ઇમ્પોર્ટન્ટ, તમે તમારે વોશરૂમ જાઓ ત્યારે પણ આ બધું વસ્તુ ફોલો કરો. ફિમેલ્સ માટે યુ ઓલ્સો નીડ ટુ ટેક અ ટિશ્યુ વિથ યુ એન્ડ યુ નીડ ટુ સેનિટાઈઝ યોર ટોયલેટ એરિયા એન્ડ ટોયલેટ સીટ ઓલ્સો. ખ્યાલ આવ? મેં તમને પહેલાં તો કહી દીધું છે કે ડોન્ટ વેર ફ્લોર સ્વીપિંગ ક્લોથ્સ, શોર્ટર ક્લોથ્સ, નોટ વેરી શોર્ટ ક્લોથ્સ. ઓકે? આ બધું જ તમે ઓફિસમાં કર્યું, હવે તમે ઘર તરફ પ્રયાણ કરો છો તો તમે શું કરી શકશો? રાઈટ? ઘરે ગયા પછી પણ તમારે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાની છે. સૌથી પહેલાં તો તમે ઘરે જઈ અને તમારો ફોન અને ચાવી અને લેપટોપ બેગ તો તમે બહાર જ રાખવાના છો. તો કદાચ ચાવી અને લેપટોપ બેગ જો તમારે જરૂર ના હોય તો તમે ઘરની અંદર પણ ના લઈ જતા. કેમ? કારણ કે 12 કલાક તમે બહાર એમને મૂકી રાખશો તો ઓટોમેટિકલી એમાં જો વાયરસ લાગ્યો પણ હશે તો એ પણ મરી જવાના પૂરેપૂરા ચાન્સ છે. એટલે માટે આ વસ્તુ તો તમે બહાર જ રાખો. અને ફર્સ્ટ થિંગ તો તમે ફોન પણ તમે બહાર જ રાખવાનો છો, સેલ ફોન પણ. રાઈટ? તમે એવું પણ કરી શક્યા હોત કે તમે કવર સેલફોનનું ઓફિસનું કવર જુદું રાખો, એ ગાડી અને ઓફિસમાં જ મૂકીને પાછા લઈને આવી શકો છો. એ વખતે તમે ફોન વાઇપ્સથી, આલ્કોહોલ વાઇપ્સથી સેનિટાઈઝ કરો. બરાબર? અંદર આવીને કોઈને પણ મળ્યા વિના તમે શું કરશો? સીધા જ બાથરૂમમાં જશો અને
તમારા બધા જ કપડાં રિમૂવ કરી અને ગરમ પાણીમાં બોળી દો છો. પ્લસ મેક શ્યોર કે આ કપડાં એટલીસ્ટ 2 દિવસ પછી જ યુઝ થાય કે 3 દિવસ પછી જ યુઝ થાય. એક વસ્તુ આપણે યાદ રાખવાની છે આ વાયરસમાં કે શોર્ટ લિવ્ડ છે, એટલે કોઈ પણ વસ્તુને તમે વારંવાર નહીં વાપરો તો ઓટોમેટિકલી તમે કોન્ટામિનેશન સંક્રમણના ચાન્સ ઓછા કરી નાખો છો. પણ સેલફોન એવું છે કે આપણે 4-5 ના રખાય, કેપ માસ્ક આ બધું તમે 3-4 ચોક્કસ રાખી શકો છો. સો ઘરે પહોંચ્યા પછી તમે તમારા બધા જ કપડાને ક્લોથ્સને ગરમ પાણીમાં બોળી દીધા છે, ટેક અ બાથ, ક્લીન યોર ફેસ, હેન્ડ્સ તો ઓફકોર્સ ત્યાં સુધીમાં ક્લીન થઈ જ જવાના છે, કરેક્ટ? તો આ કર્યા પછી જ તમે યુ વિલ ટચ એનીથિંગ ઇનસાઇડ યોર હોમ. હા, હવે તમે તમારો સેલફોનને અંદર લાવી શકો છો. એ વખતે સેલફોનને તમે આલ્કોહોલ સ્વોપ્સથી કે એનાથી જ સાફ કરો અને પછી જ તમે લઈ શકો છો, રાઈટ? ન્યૂઝપેપર, બધાને ન્યૂઝપેપર તો વાંચવા જ હોય છે. અમારે ત્યાં અમે એવું કરીએ છીએ કે 6 વાગે ન્યૂઝપેપર આવે, અમે 10 વાગ્યા સુધી નથી વાંચતા એને, અથવા સોફ્ટ કોપીમાં વાંચીએ છીએ. એને 4 કલાક બહાર જ રાખીએ છીએ અને પછી જ અમે એને હાથમાં લઈએ છીએ, બરાબર છે? બીજા ઘણા બધા નુસ્ખાઓ પણ છે, ગરમ પાણી, ગરમ ચા, મીઠું, હળદર, ગિલોય, સોલ્ટ, પેપર, લીંબુ, આ બધું તો ચોક્કસ છે જ. આ બધું આપણે કોઈક બીજી વેબિનારમાં ડિસ્કસ કરીશું. અચ્છા, હવે ન કરે નારાયણને તમને અમારી હોસ્પિટલ્સ પર આવવાનું થયું, અમદાવાદ આઈ લેઝર કે સિલ્સ્કિન ઉપર તમને આવવાનું થયું, તો તમે હવે શું કરશો અને અમે તમારા માટે શું કરીએ છીએ એની માહિતી તમને ઇન અ સંક્ષેપમાં આપી દો. અત્યારે અમે વોકિંગ પેશન્ટ્સ નથી લેતા, અમે ફક્ત એપોઇન્ટમેન્ટથી જ પેશન્ટ્સ લઈએ છીએ અને એપોઇન્ટમેન્ટમાં જ અમે તમને આજે બધું પહેલાં મેં સમજાવ્યું એ સમજાવી દઈએ છીએ. અને અમે તમને મિનિમમ વસ્તુઓ લઈને હોસ્પિટલ આવવાનું કહીએ છીએ, એક જ એટેન્ડન્ટ જોડે આવે. એટેન્ડન્ટને પણ અમે હોસ્પિટલની બહાર જ રાખીએ છીએ, ખાલી પેશન્ટ જ હોસ્પિટલની અંદર આવે છે. જો કદાચ જરૂર પડી અને સમજાવવું પડ્યું તો એક પછી એક અમે નાના બાળકો અથવા બુઝુર્ગ હોય તો અમે એને સમજાવવા માટે કહીએ છીએ, અથવા તો અમે ટેલી કન્સલ્ટેશનનું ઓપ્શન પણ આપીએ છીએ. અમારા જે ફોન નંબર છે એના પર તમે 9624896248 પર ફોન કરી અને ટેલિકોમ કન્સલ્ટેશન પણ કરી શકો છો, બરાબર છે? એક વખત તમે અમારે ત્યાં આવશો તો અમે સૌથી પહેલાં ટેમ્પરેચર માપીએ છીએ. આમ જોવા જઈએ તો ટેમ્પરેચર માપવાનું ઇમ્પોર્ટન્ટ ખરું, પણ એટલું બધું પ્રેક્ટિકલ બી નથી. પણ છતાં પણ અમે તમારું ટેમ્પરેચર માપીએ છીએ, અમે તમારી પાસે ડેક્લરેશન બનાવી છે અને સૌથી પહેલાં અમે તમારા હાથને સેનિટાઈઝ કરી નાખીએ છીએ. આ બધું હોસ્પિટલની બહાર જ થાય છે, કરેક્ટ? પછી તમારે જ્યારે હોસ્પિટલની અંદર આવો તો વી ટ્રાય ટુ સે કે તમે કેશ ના આપશો, પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સમાં અમે માનીએ છીએ. છતાં પણ તમે જો કેશ આપો તો અમારો સ્ટાફ એને લઈ અને એક બોક્સમાં મૂકી દે છે. આ કેશ અમે 2 દિવસ સુધી બેંકમાં જમા નથી કરતા. કેમ? કારણ કે 2 દિવસ સુધી વાયરસ નોટ ઉપર સર્વાઈવ થાય એવા ચાન્સીસ બહુ જ નહીવત છે, રાઈટ? પણ છતાં પણ પેપરલેસ હોય તો વધારે સારું છે. તમારી જૂની ફાઇલ તમારે કદાચ લાવી હોય તો તમે લાવી શકો છો, પણ બેસ્ટ એ છે કે તમે એના પિક્ચર્સ પાડી અને તમે અમને એને વોટ્સએપ કરી દો, જેથી અમારે તમારી ફાઇલને ના આડવું પડે, રાઈટ? અમારી હોસ્પિટલ એબ્સોલ્યુટલી ડોરલેસ થઈ જાય છે. તમારે કોઈ ડોરને અડવું નથી પડતું, અમે પણ ડોરને અડતા નથી, કોઈ સ્વિચને કે કોઈ પણ જગ્યાને તમારે અડવું નથી પડતું. અમે લોકો પણ અમારા બધા જ પ્રિકોશન્સ લઈએ છીએ, એટલે અમે પણ તમને ના આપીએ, ચાન્સીસ બહુ ઓછા છે. અત્યારે ડર તમે અમને આપો એના વધારે છે. તમે અમારી પાસે કન્સલ્ટેશન કરો, એક સાથે એક જ પેશન્ટ એક રૂમની અંદર કન્સલ્ટ થાય છે, પછી તરત જ એ રૂમને અમે ક્લીન કરી નાખીએ છીએ. હોસ્પિટલમાં અમારી પાસે આલ્કોહોલ સ્વાઇપ્સ હોય છે, એનાથી અમે ક્લીન કરીએ છીએ અને પછી સીટ્સ અમે હાઇપોક્લોરાઇડથી ક્લીન કરીએ છીએ. આ બધા જ ઇન્સ્ટ્રક્શન્સ અમે ચોક્કસ દરેકે પેશન્ટ પછી એક દરેક પેશન્ટની વચ્ચે પણ અમે ફોલો કરીએ છીએ. અને તમને અમે ચોક્કસ મેડિસિન્સ વોટ્સએપથી પણ લખાવી શકીએ છીએ, પણ અમારો પેપર સેનિટાઈઝ છે એટલે અમે તમને પ્રિસ્ક્રિપ્શન આપીએ છીએ. અમારી હોસ્પિટલમાંથી જ તમને બધી દવા મળી જશે, વિચ ઇઝ અ વેરી બિગ એડવાન્ટેજ. એટલે તમારે બીજી એક શોપમાં નથી જવું પડતું, તમારે દવા શોધવા માટે નથી જવું પડતું અને તમને બધી દવા એક્ઝેક્ટ દવા મળે છે. ઘણા બધાને આ તકલીફ થાય છે કે દવા લેવા જાય, દવાવાળાને ત્યાં બી અત્યારે સ્ટોક ન હોય, પણ અમારી પાસે બધી દવા હાજર જ હોય છે, એટલા માટે અમે તમને એ દવા તરત જ
આપી દઈએ છીએ, રાઈટ? તો આ હતી ઇન શોર્ટ અમારી પ્રોટોકોલ અને તમને ટિપ્સ કે તમે હવે COVID-19 સાથે જીવવું હોય, તમારા કામ પર જવું હોય તો શું કરી શકશો. આખી વિડીયો તમે યુટ્યુબ પર પણ જોઈ શકશો, અમારી વેબસાઇટ પર પણ જોઈ શકશો, FB પર પણ જોઈ શકશો. અને તમારે જો કોઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય તો અત્યારે તમે અમારા અમને મેસેજ કરો, અમે તમને એનો જવાબ આપીશું. ડૉક્ટર આકાશ, કોઈ ક્વેશ્ચન્સ છે કોઈ આવેલા હોય તો? ડૉક્ટર રૂપાબેન, અચ્છા એક ક્વેશ્ચન અત્યારે એવો પૂછાયો છે કે સોસાયટીમાં ચાલુ હોય તો શું પ્રિકોશન્સ લેવા જોઈએ. હું તો ખૂબ જ એન્કરેજ કરું છું, તમારી સોસાયટીમાં તમે માસ્ક પહેરીને ચોક્કસ ચાલી શકો છો, પણ ગ્રુપમાં નહીં, તમે એકલા ચાલો. નંબર એક, તમારી સોસાયટીની જોડે તમે 35 દિવસથી રહ્યા છો અને જો એમાં કોઈ પણ કેસ ના થયો હોય તો યુ આર એબ્સોલ્યુટલી સેફ. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું કે હવામાં તરતો હવાની જોડે આ વાયરસ નથી આવતો. હા, એર કન્ડિશનિંગમાં ચોક્કસ આ વાયરસ ફરે છે, કારણ કે એક ડ્રાફ્ટ ઓફ એર છે અને સર્ક્યુલેશન થાય છે. પણ તમારી સોસાયટીમાં હવા કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે, એટલે એવું પણ તમારે માનવાની જરૂર નથી કે બાજુની સોસાયટીમાં જો કોરોનાનો કેસ થયો હોય તો ત્યાંથી ઉડતો વાયરસ તમારે ત્યાં આવશે. તમે તમારી સોસાયટીમાં ચોક્કસપણે ચાલી શકો છો. મેં તો ઓથોરિટીઝને સવારે 6 વાગે થોડીક મોર્નિંગ વોક વિથ ઓલ સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કની પ્રિકોશન સાથે પણ ચાલવાની હવે છૂટ આપવી જ જોઈએ એવી મારી તો સલાહ ઓથોરિટીઝને. કારણ કે સવારની એર તો એકદમ ફ્રેશ એર હોય છે અને અત્યારે અમદાવાદમાં તો બ્રીઝ પણ બહુ સરસ હોય છે, એટલે બહુ જ નહિવત ચાન્સ છે કે તમને એરમાંથી વાયરસ આવીને ચોંટી જાય, કરેક્ટ? એક સવાલ એવો હતો કે દરેક ઓફિસમાં જતી વખતે કે દરેક પ્રેક્ટિસમાં જતી વખતે શાકવાળાની શોપથી લઈને તમારી ઓફિસમાં જતી વખતે આ પ્રિકોશન્સ પાળવા જોઈએ? હા, એવો પણ પ્રશ્ન હતો કે શાકવાળાની દુકાને જાઓ કે ગ્રોસરીમાં જાઓ અને ઓફિસમાં જાઓ. મારા પ્રમાણે જેટલા પ્રિકોશન્સ તમે લેશો એટલું તમારા માટે જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એક બીજી ફેશન થઈ છે ગ્લોવ્સ પહેરવાની. વેલ, ગ્લોવ્સ પહેરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે એવું લખવામાં આવ્યું છે કે ગ્લોવ્સ ઉપર અને પ્લાસ્ટિકમાં વાયરસ વધારે લાંબુ ટકે છે. તો મારી સલાહ તો એવી છે કે હા, કદાચ તમે શાકવાળાની દુકાન જાઓ તો તમે ગ્લોવ્સ પહેરો, પણ ગ્લોવ્સ બી ડબલ એજેડ સ્વોર્ડ છે. કેવી રીતે? કે ગ્લોવ્સને તમે બહુ જલ્દી ક્લીન નથી કરી શકતા અને ગ્લોવ્સ તમે ગમે ત્યાં મૂકો છો, ત્યારે તમારો હાથ તમારી પાસે જ છે, તો તમે તમારા હાથને ચોક્કસ ક્લીન કરો. તમે વેજીટેબલ શોપમાં ગયા, બને તો અડોની અડ્યા, તો પણ તમે તમારા જ તમારી સેનિટાઈઝર તમારી જોડે જ રાખો, કારમાં પણ રાખો, અને એવી રીતે રાખો કે એને તમારે શોધવા ના જવું પડે, તરત જ તમારા હાથમાં આવે. જો કદાચ તમે 2 જણા ગયા હો તો 1 જણ શોપમાં જાઓ, 2 જણ કારમાં જ બેસો, જેથી એ તમને સેનિટાઈઝર આપી શકે. હા, ડોક્ટર પૂર્વીનો બહુ સરસ ક્વેશ્ચન છે. શૂઝ, વેલ, 2 વસ્તુ થઈ શકે. અમારી હોસ્પિટલમાં અને ઘરોમાં અને ઘણી બધી ઓફિસમાં તો શૂઝ બહાર કાઢવાની પ્રથા છે જ. જો તમારે શૂઝ પહેરીને અંદર જવું હોય તો શૂ કવર ઇઝ વન વે ઓફ ડુઈંગ ઇટ, અથવા તો બેસ્ટ એ છે કે શૂઝ તમે બહાર કાઢો. કારણ કે મેં તમને પહેલાં જ કીધું એમ કે કોઈ પણ ઇન્ફેક્ટેડ માણસ કફ કરે છે, સ્નીઝ કરે છે, તો જે ડ્રોપલેટ છે એ કાં તો કોઈ ઓબ્જેક્ટ ઉપર પડે છે પર પડે છે, અને તમે આ ઓબ્જેક્ટને, આ વાયરસને ચાલો તો તમે કેરી કરવાના ચાન્સ રહેશે. એટલે શૂઝ તમે ચોક્કસ બહાર કાઢો, અથવા તો તમારા શૂઝને શૂ કવર પર આવી દો. પણ ઇન્ડિયામાં તો એસ્પેશિયલી શૂ કાઢવાનો રિવાજ છે, વિચ ઇઝ ઇન અ વે વેરી ગુડ વે ઓફ ડુઈંગ ઇટ. એટલે આઈ વુડ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે શૂઝ તમે ઓફિસની બહાર કાઢો. ધવલભાઈ ઠક્કરનો એવો સવાલ છે કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન, વેલ, બંને વાયરસ જુદા જ છે.
અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લેવાની ઇન્ડિયામાં તો એટલી બધી હેબિટ પણ નથી જેટલી યુએસએમએ ને બધે છે. આઈ ડોન્ટ થિંક ઇન્ફ્લુએન્ઝા વેક્સિન અત્યારે કોવિડ ઉપર કોઈ જ કામ કરી શકે, કારણ કે બંને વાયરસ જ જુદા છે. હું તમને એક્ઝામ્પલ આપું તો તમને થયો છે મેલેરિયા અને તમે ટીબીની લેવા દેવાનો પ્રયત્ન કરો છો, એટલે અત્યારે સુધી તો એવું સાયન્ટિફિક કોઈ કન્ક્લુઝન નથી કે અત્યારે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન તમે લો. છતાં પણ હું લિટરેચરમાં પણ આ ફરી વખત સર્ચ કરીશ અને હું બીજા બધા મિત્રોને પણ આ પૂછી શકીશ. બીજા કોઈ પ્રશ્ન? ઓકે, તો મિત્રો આઈ હોપ તમને આ ફેસબુક લાઈવ સેશનમાં ઘણી બધી ટિપ્સ મળી હશે. અમે આ ખાલી પ્રેક્ટિકલ ટિપ્સ માટે જ આ સેશન કર્યું છે અને ફરી વખત આ સેશન અમે ગુરુવારે 12 વાગે રિપીટ કરીશું અને નવા ક્વેશ્ચન આન્સર સાથે તમને મળીશું. તો સ્ટે હોમ, સ્ટે સેફ, પણ ઇફ નીડેડ ગો ટુ વર્ક વિથ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ધેટ વી હેવ ગિવન ટુ યુ. ઓકે ડોક્ટર, પૂર્વીબેન દોશી એક ડિઝાઇનર છે, બુટીક ચલાવે છે. શી ઇઝ અ વેરી વેલ નોન ડિઝાઇનર ઓફ અહમદાબાદ. ઓકે પૂર્વી દોશી, આપનો બહુ સારો પ્રશ્ન હતો અને થેન્ક યુ ફોર ઇટ, કારણ કે તમારી પણ એક ફેશન ડિઝાઇનિંગની શોપ છે અને એમાં પણ અત્યારે તો કોઈ નહીં આવે પણ થોડો વખત પછી તો લોકો આવવાના જ છે, કારણ કે એના વિના લોકોને ચાલવાનું પણ નથી. ઓકે, તો ફરી ગુરુવારે 12 વાગે મળીશું મિત્રો. આજ બંને ફેસબુક પેજીસ પર આવશો અને કોઈ પણ ક્વેશ્ચનો તમે ચોક્કસ ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ, હેવ અ નાઇસ લંચ, આવજો.